સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. હાથમાં બડો લઈ અને એક ગાય અને એક બળદને એવો મારતો હતો કે એ સમયે આ બળદ મળ મૂત્ર ત્યાગ કરી ચૂક્યો હતો. વૃષમ મૃણાલ ધવલમ આ સફેદ કલરનો બળદ હતો ને, એ એક જ પગે ઉભો તો ત્રણ પગ તો કાપી નાખ્યા અને મળ મૂત્રનો ત્યાગ કરી અને ધ્રુતો ધ્રુતો રડતો હતો. અને ગાય તો કે વિવત્સામ શાસ્ત્રવદનામ, અને ગાય પણ આંખમાંથી આંસુ પાડતી હતી. બંને રડતા હતા અને બંને વાતો કરતા હતા. પણ આ પરીક્ષિતે આ બંનેની વાતો સાંભળીને ખબર પડી કે તમે સામાન્ય ગાય સામાન્ય બળદ છો નહીં, તમે કોણ છો. ત્યારે ગાયે કહ્યું કે હું સ્વયં પૃથ્વી છું, ને બળદે કહ્યું હું સાક્ષાત ધર્મ છું. તમારી આવી હાલત કે મારી પાસે મારા ચાર પગ હતા. બળદે કહ્યું તપ પવિત્રતા દયા અને સત્ય, આમાં ત્રણ પગ તો કપાઈ ગયા. તપ નથી રહ્યું, પવિત્રતા નથી, દયા નથી રહી, હવે તો સત્ય ઉપર એક પગ છે. ઇદાનિમ ધર્મપાદસ્તે સત્યમ નિવર્તયેદ્યતઃ. અને આ કલી કાલમાં હાથમાં જે તલવાર લઈને ઉભો છે, હાથમાં દંડો લઈને ઉભો છે, એ સ્વયં કલી છે. ને એ સમયે હાથમાં તલવાર લઈ કલીને મારવા દોડ્યા પરીક્ષિત, કે મારા રાજ્યમાં આવી રીતે ધર્મ અને પૃથ્વી ઉપર તારો ભાર આવી રીતે તું હેરાન કરે. મારવા ગયા ને દોડી, અને આ મોટો પાપી કલી પગમાં બેસી ગયો. કલી કહ્યું કે મને માફ કરો, મને માફ કરો, પણ હવે કરું શું? કૃષ્ણ ગયા પછી મારો વારો આવ્યો છે અહીં રહેવાનો. કહ્યું મારા રાજ્યમાં નહીં. તો કે એમ તો ન ચાલે, રહેવું તો પડે, તમારે સ્થાન તો આપી દો, ભલે નબળું આપો. ને એ સમયે કહ્યું એક જગ્યા ઉપર સ્થિર રહીને બેસવાનું, તને હું ચાર સ્થાન આપું છું. અભ્યર્થિતસ્તદા તસ્મૈ સ્થાનાનિ કલયો દદે દ્યુતમ પાનમ શ્રિયસૂનામ યત્રાદર્વશ્ચતુર્વિધઃ. ચાર જગ્યા રહેવા માટે હતી. પહેલું વહેલું એક ખાનું રહેવા માટે આપ્યું, જુગારખાનું. અને જુગારખાનામાં હંમેશા અસત્ય રહે, જુગારી કોઈ સાચું બોલતો જ ન હોય. પછી બીજું આપ્યું દારૂખાનું. અને દારૂખાનું જે દારૂ પી જાય મદમાં જ રહેતો હોય, એટલે ત્યાં મદ નામનું પાપ આવી જાય છે. ત્રીજું આપ્યું કૂટણખાનું, રેડલાઇટ વિસ્તાર. આ કૂટણખાનામાં આસક્તિ હોય, આસક્તિ નામનું પાપ આવી જાય છે. અને છેલ્લે કતલખાનું, એટલે કતલખાનામાં નિર્દયતા હોય છે. આ ચારેક ખાના આપ્યા ને, જુગારખાનું, દારૂખાનું, કૂટણખાનું અને કતલખાનું. પણ આ કલીએ કહ્યું કે પણ આવા સ્થાન રહેવા માટે અપાય, એકાદું તો સારું આપો, કારણ કે મારામાં એક સારો ગુણ છે. તો કે શું સારો ગુણ? તો કે યત ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના તત ફલમ લભતે સમ્યક કલો કેશવ કીર્તના. જે યજ્ઞથી તપથી સાધનાથી ન થાય ને, એ ફક્ત ને ફક્ત મારા કલિકાલમાં લોકો તાલી પાડીને ખાલી ભગવાનનું નામ લેશે ને, એ બધું પુણ્ય તપ યજ્ઞનું એ મારા કલિકાલમાં ભગવાનના નામથી થશે, ખાલી ભગવાનના નામ. એટલે તમને તાલીઓ પડાવીએ છીએ ને, એટલે જ ભગવાનનું નામ બોલાવીએ છીએ. પત્રિકાઓ આપવામાં આવી કે તમે ભગવાનનું નામ બોલો. કલિકાલમાં કંઈ ન કરી શકો ને તો ઘરે ફક્ત બેસીને બે વખત તમે બોલી જાઓ ને, શ્રી રામ, જય રામ, જય જય રામ, તમે તરી જાઓ, કારણ કે ભગવાનના નામમાં તાકાત છે. એક એવા થયા કે જેણે ભગવાનના નામને લઈ અને બધું ખાલી ભગવાનના નામથી બધું કરી નાખ્યું છે. એવા એક છે જેણે ભગવાનના નામથી બધું તરી ગયા. શ્રી રામ, જય રામ, જય જય રામ, શ્રી રામ, જય રામ, જય જય રામ, શ્રી રામ, જય રામ, જય જય રામ, શ્રી રામ, જય રામ. હમણાં એ નજીકનો દાખલો, જેને જન કલ્યાણ નામનું માસિક ચાલુ કરાવ્યું અમદાવાદના મૂળ સંત પુનિત, મૂળ ધોળકાના, ધોળકા પાસેનું ધંધુકા, પણ અમદાવાદ કમાવા માટે આવ્યા. ધંધો બ્રાહ્મણનો દીકરો, પણ ધંધો કયો કયો? કુલીનો ધંધો. કુલીના ધંધામાં વારંવાર બીડીઓ પીવે, ચા પીવે, અપૂરતો ખોરાક, એટલે જેમાં નહીં ને ચા ને બીડીયું પી રહે ખરે, એમાં એને ટીબી થઈ ગઈ. ડોક્ટર પાસે જઈને બતાવ્યું, ડોક્ટર કહ્યું કે ઓહો, થર્ડ સ્ટેજ ઉપર પહોંચી ગઈ, હવે દવા કરાવવાની જરૂરિયાત નથી, ભગવાનનું નામ લ્યો, છ મહિના પછી તમે મરી જવાના છો. થર્ડ સ્ટેજ ઉપર ટીબી. અને ઘરની બાજુમાં કથા ચાલતી હતી, ત્યાં ગયા,
ને રામ કથા ચાલતી હતી. કથાકાર કહે, રામ રસાયણ તુમારે પાસા, સદા રહો રઘુપતિ કે દાસા. રામ નું રસાયણ એવો છે ને, ભવ રોગ મટી જાય, સામાન્ય રોગ તો શું, અને એ ધૂન ગવડાવતા હતા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. રામ નામ કે હીરે મોતી મેં બિખરાવું ગલી ગલી, રામ નામ કે હીરે મોતી મેં બિખરાવું ગલી ગલી. લે લો રે ભાઈ રામ કા નામ, ઓર મચાવો ગલી ગલી. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, તો ભગવાનનું નામ આમ લઈએ કે ન લઈએ, પણ આવી કથાનું આયોજન હોય ને ત્યારે તાલી સાથે. અને તાલી પારસો ને મારી ચેલેન્જ છે, તમને ચશ્મા નહીં આવે નંબર વાળા, નહીં આવે, નહીં આવે, નહીં આવે. આમ તો મારો નિયમ છે, હું ટ્રાવેલિંગમાં હોઉં ને તો એ સતત, એક મિનિટ માટે હું ટ્રાવેલિંગમાં હોઉં ને તો એ સતત વાંચું, બાકી બસમાં વંચાય નહીં, ફોર વ્હીલ ગાડીમાં વાંચતા વંચાય નહીં, આંખો નબળી પડે. ટ્રેનમાં વંચાય નહીં, ચાલુ ગાડીમાં વાંચું તો આંખો નબળી પડવી જોઈએ, ચશ્મા આવી જ જવા જોઈએ. પણ ચશ્મા નથી આવતો એનું મુખ્ય કારણ શું છે, કે તાલી છે ને આવી રીતે પાડીએ છીએ. આ બધા પોઈન્ટ છે ગુરુનો, આ શનિનો, આ સૂર્યનો, આ બુધનો, ચંદ્રનો, શુક્રનો, આ પહાડ સામસામે ટકરાય ને એટલે આંખમાંથી, શરીરમાંથી ઉર્જા ઉત્પન્ન થાય ને આંખમાં નંબર ન આવે. એક પાવ્યો બતાવો જેને આંખમાં ચશ્મા હોય, એક પાવ્યો બતાવો કે જે દવાખાને હોય. આ હું નથી કહેતો, ગ્રીનિસ બુક ઓફ લિમ્કા નેટ ઉપર સર્ચ કરજો ને જોજો. ગ્રીનિસ બુક ઓફ લિમ્કા માં કલકત્તાના કૃષ્ણચંદ્ર બજાજે 36 કલાક આમ એક ધારી તાલી પાડી ને આંખનો મોતિયો દૂર કરી નાખ્યો. ધીસ ઇઝ સાયન્સ. તાલી સાથે શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય જય રામ. ઓ દોલત કે દીવાનો સુન લો, એક જેસા આયેગા ધન દોલત ઓર માન ખજાના, રહી બડા રહ જાયેગા. આ મંત્ર એને સાંભળ્યો કથામાંથી, પોતાના ઘરે જઈ અને આ પુનિતે થર્ડ સ્ટેજ ઉપર જેને ટીબી પહોંચી ગઈ એને હાથમાં માળા લીધી ને કહ્યું કે હવે 6 મહિના પછી મરી જ જવું ને, તો હાલની માળા લઈ લઉં. અને એને જપ કર્યો અખંડ 6 મહિના સુધી. અને 6 મહિના પછી ડોક્ટર ને બતાવવા ગયા ને, થર્ડ સ્ટેજ ઉપર જે ટીબી હતી ને, ટીબી નાબૂદ થઈ ગઈ. ડોક્ટર કહ્યું આ કેવી રીતે, ને પછી આ માણસ સમજી ગયો. પછી એ જીવા તો ખરા, પણ આખી જિંદગી સાધુ બની ગયા, સાધુ. અને એ સાધુ બીજા કોઈ નહીં, સંત પુનિત. ને સંત પુનિતે આખી જિંદગી એક જ જપ કર્યો, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. દોલત કે દીવાને સુન લો, એક દિનેસા આયેગા ધન દોલત ઓર માન ખજાના, યહી બડા રહ જાયેગા. સુંદર કાયા માટી હોગી, સુંદર કાયા માટી હોગી, ચર્ચા હોગી ગલી ગલી. સુંદર કાયા માટી હોગી, ચર્ચા હોગી ગલી ગલી. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી
માં વેરાવળ બાયપાસ ઉપર મારી કથા હતી, સાક્ષી છે, હાજર છે, ના લકવા થઈ ગયો તો એક ભાઈ ને 7 દિવસ તાલી વગાડી એટલે માણસ વ્યાસ પીઠ ઉપર આવીને કહ્યું કે મને લકવા હતો ને બોલો આમ તાલી પાડવાથી દૂર થઈ ગયો. આ તાલી તાલી નથી પણ કૃષ્ણ ને વાલી છે એટલે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. ક્યું કરતા હે દિવસો ફક્ત 7 જ છે. મને એવું લાગે કે 7માંથી કોઈ એક વર્ષમાં તમારે મારે પણ જતું રહેવાનું છે એટલે 7 દિવસની કથામાં કમસે કમ 7 દિવસ તો ભગવાનનું નામ લઈએ. એટલે નિયમ એવો થયો કે આ સંત પુનિતે આખી જિંદગી શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. રામ નામ કે હીરે મોતી મે બિખરાવા ગલી ગલી રામ નામ કે હીરે મોતી મે બિખરાવા ગલી ગલી લે લો રે કોઈ રામ કા નામ સુર બચાવો બોલો શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. કલીએ કહ્યું મારામાં સૌથી મોટો ગુણ છે યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન ન સમાધિના. જે કલયુગમાં તપથી ન થાય સાધનાથી ન થાય એ ફક્ત ને ફક્ત ભગવાનના નામથી થાય છે. તો મને એક સારું ઘર આપો, મારામાં સારો ગુણ છે તો મારામાં એક સારું ઘર પણ આપો. પુનશ્ચ યાચમાનાય જાત રૂપ મદાત પ્રભુઃ. ફરીથી માંગણી કરીને એટલે કહ્યું કે તારે શું જોઈએ બોલ, ક્યાં રહેવું છે. એટલે કહ્યું જાત રૂપ મદાત પ્રભુ, મારે સોનામાં વાસ જોઈએ. અને કહ્યું કે જા તારો સુવર્ણમાં વાસ. અને પછી તો બળદના 3 પગને જોડી નાખ્યા, 3 પગને જોડી. અને એ સમયે સૂતજી કહે છે કે કલીનો પ્રવેશ થઈ ગયો સોનાની અંદર. હવે વિચારો સોનામાં થઈ ગયો કલીનો પ્રવેશ, બધાએ વેઢલા પહેર્યા છે, સોનાના હાર પહેર્યા છે, તો હવે સોનામાં કલીનો વાસ હોય તો પહેરાય પહેરાય. કારણ કે ધાતુ નામ અસ્મિ કાંચનમ, ભગવાને ભાગવતજીમાં જ 11મા સ્કંદમાં કહ્યું છે. જે ભાલકામાં કથા કરવાની છે ને એ ઓનલી ફોર 11મા સ્કંદ ઉપર. ઉદ્ધવને શું સમજાય, ઉદ્ધવ યાદવ હતા ને એટલે યાદવોને શું સમજાવ્યું ને એ છેલ્લે છેલ્લે જે ઉપદેશ આપ્યો ને એ ઉપદેશ એટલો બધો સમજવા લાયક છે કે કદાચ એ સમજી લેશું ને તો ભવિષ્યમાં કોઈ ચિંતા નહીં થાય. કારણ કે અંતિમ સમયે કૃષ્ણએ ઉદ્ધવને ઉપદેશ આપ્યો, કહ્યું કે હે ઉદ્ધવ તારે જે પૂછવું હોય એ મને પૂછી લે. અને ઉદ્ધવે જે પ્રશ્નોત્તરી કરી છે ને એ પ્રશ્નોત્તરીમાં ભગવાને કહ્યું કે ઉદ્ધવ હું ધાતુઓમાં સોનું છું, તો તમારે ધાતુ એટલે કાંચન, કાંચનમાં તમારે સોનાનો વાસ સમજવાનો, સોનામાં કલીનો વાસ સમજવાનો કે કેશવનો. એટલે કાંચનમાં જે નીતિથી કમાણા હોય ને એ સોનું હોય ને એમાં કેશવનો વાસ છે, ને અનીતિથી સોનું ભેગું કર્યું હોય ને એમાં કલી આવે આવે ને આવે. એટલે નીતિથી કમાયું હોય એ સોનામાં કેશવનો વાસ છે. ને અંતિમ સમય જે ઉપદેશ આપ્યો ને એમાં એક ઉપદેશ તમારા અને મારા બધા લાયક છે. છેલ્લે ઉપદેશ કર્યો ને કારણ કે કથાના જે મુખ્ય આયોજકો છે ને તો એમને ખ્યાલ અહીંયાથી આવે
કે જે આ 11મા સ્કંદમાં કથા થવાની છે ને, જરા નામના પારધીએ તીર માર્યું ને, પછી પારધી ડરી ગયો કે ઓહો, મને તો એવું લાગ્યું કે હરણની આંખ છે, કોમળ એવું ચરણ જોયું ને, એટલે રડવા મંડી ગયો. એ ભગવાને કહ્યું કે પારધી, તારો કોઈ દોષ છે નહીં, આ બધું જે પણ છે ને એ કૃષ્ણ કહે કે આ તો હું મારા રામા અવતારનું ઋણ ચૂકવવા આવ્યું છે. કોઈને એમ ન લાગે કે હું ઋણ રાખીને જતો રહ્યો છું. રામા અવતારનું ઋણ ચૂકવવા માટે કૃષ્ણ અવતાર થયું. જે મેં મારી માં કઈ કઈ ઉપર મારે લીધે કલંક લાગ્યું, કઈ કઈ ને ભરતે ન બોલવાના શબ્દ બોલ્યા ત્યારે મને દુઃખ થયું કે મારી માં કઈ કઈ ને મારે લીધે કલંક સહન કરવું પડ્યું, અને એ જ કઈ કઈ ને માં યશોદા બનાવી ને સંપૂર્ણ પ્રેમ આપ્યો ને, એટલે માં નું ઋણ ચૂકવવા માટે આવ્યો હતો. બીજું, મારે લીધે મંથરા ઉપર કલંક લાગ્યો ને, એ કલંક દૂર કરવા માટે આ વખતે મેં એને કુબજા બનાવી અને એને સુંદરમાં સુંદર યુક્તિ બનાવી, કલંક મટાડવા માટે આવ્યો છે. ને ત્રીજે કહ્યું કે તું પણ જરા નામના પારધી, તું ડર નહીં, કારણ કે જો તું ડરીશ ને તો તું પૂર્વ જન્મનો વાલી છે, ને એ વાલી તરીકેનું તારું ઋણ મારા ઉપર ચૂકવવા માટે આવ્યો છું. કૃષ્ણ અવતાર ઋણ ચૂકવવા માટે થયો છે, સંપૂર્ણ ઋણ ચૂકવવા માટે. અને છેલ્લે કહ્યું, તમે અહીંયા બેઠા છો એ બધામાંથી મને કોઈ એટલું સમજાવો કે કોઈ દિવસ રેતીમાં ખેતી થાય? અશક્ય છે રેતીમાં ખેતી થવી. ત્યાં રેતીમાં એરણ નામનું ખડ ઉત્પન્ન થયું, રેતીમાં અશક્ય છે. હાલો રેતીમાં કદાચ ઉગે, પણ માનો કે રેતીમાં નાળિયેરી થાય તો હાલો ઘાસ પણ ઉગે, તો મને સમજાવો લોખંડનું કંઈ બિયારણ હોય, લોખંડનું મુશળ હતું નહીં, મુશળના એ આખું ચોલી નાખ્યું ને એમાંથી એ એરણ ઉગ્યું, કોઈ દિવસ એ લોખંડનું એરણ ન થાય અને લોખંડનું બિયારણ, હાલો લેખનનું પણ કદાચ બિયારણ થાય, તો એમ સમજો કે જે ઘાસ થાય એટલું બધું બરડ હોય જેનાથી મસ્તકો કપાઈ જાય. સાહેબ, આ તો તમને ને મને ને બધાને સમજાવવા માટે આવ્યા હતા. એમાં ખાસ કરીને યાદવોને છેલ્લે ઉપદેશ આપ્યો કે યાદવો, ખાલી સૂકા ઘાસથી બધાના ગળા કપાઈ ગયા એનું કારણ છે કે મહાભારતના યુદ્ધ પછી, પાંડવો અને કૌરવોના યુદ્ધ પછી વન નંબર ઉપર યાદવો આવી ગયા હતા. યાદવો, આજે પણ જો તમે કુસંપ રાખશો ને તો એક સામાન્ય ખર પણ મારી જશે, અને સંપ રાખશો ને દુનિયામાં કોઈની તાકાત નથી તમને પછાડી શકે. કુસંપના કારણે આવું થયું. અમે તો લીલા કરવા આવ્યા, પણ છેલ્લે અમે તમને સંભળાવીએ છીએ, તમને સૂચન આપીએ છીએ કે સંગઠિત થાવો. કુસંપના કારણે યાદવ વંશ આખો જતો રહ્યો, એ કુસંપના કારણે. એક ખળ એ બધાના મૃત્યુનું કારણ બન્યું. રામા અવતારણે એન વાનરા ગતાહ તે યાદવાહ સહાયાર્થમ કૃષ્ણમ ગતાહ. જે રાવણના સમયમાં રામની સહાય કરવા માટે જે વાનર થઈને દેવતાઓ આવ્યા હતા ને, એ જ દેવતાઓ યાદવો થઈને આવ્યા, ઓનલી ફોર સમજાવવા માટે કે કુસંપથી દૂર રહ્યો, થોડાક દિવસો માટે બધી વસ્તુ છોડીને એક વાર સંપતિ કૃષ્ણ કનૈયાની સામે બેઠશો ને, એટલે ત્યાં જઈને આપણે સંકલ્પ કરીએ કે કૃષ્ણ અમે તારા છીએ, અમે સંગઠિત છીએ. આ કુસંપ દૂર કરવા માટેનું સૌથી મોટું અમોઘ બાણ કૃષ્ણ કનૈયાએ તમને મોકો આપ્યો છે, તમને બોલાવ્યા છે વાંસળી ફૂકીને અહીંયા ભાલકામાં, તમને બોલાવ્યા કૃષ્ણ કનૈયાએ. એટલે આ કાળિયા પાસે કોઈના ન ચાલે ગાળિયા, એટલે આ કાળિયાએ તમને બોલાવ્યા છે. એટલે એકવાર અનુષ્ઠાનના રૂપમાં આ ભાલકાવાળા પાસે તમે બેસશો ને, એ ખાલી ઉદ્ધવને નહીં, આ બધા યાદવોને પણ જ્ઞાન આપશે. એટલે આ કલિકાલમાં જ્યારે ભગવાને અંતિમ સમયે કહ્યું કે ધાતુનામ અસ્મિ કાંચનમ, તમે તમારી નીતિથી કમાવો ને સોનું, એમાં કેશવનો વાસ છે, બાકી કલીનો વાસ છે. આ તરફ એક દિવસ એને બધી બાજુની કીર્તિ સાંભળી કે મારા પૂર્વજો આવા હતા, એક મોટો બંગલો હતો, વર્ષોથી બંગલો બંધ હતો, અને મહેલ ખોલાયો, એમાંથી મોટો પટારો ખોલાયો, ને એમાંથી પટારો ખોલાવીને જોયું ત્યાં તો અતિ સુંદર મુગટ, જે 21,600 રાજાને મારી મારી જરાસંધેની પાસેથી લૂંટી, સારા ઘરેણાઓ સારા રત્નો બધા લગાડીને એક મુગટ એવો સુંદર બનાવ્યો, 21,000 રાજાને લૂંટ્યા ને,
એ મુગટ હતો. અને કૃષ્ણએ જ્યારે ભીમે જરાસંધને મારી નાખ્યો ને ત્યારે કૃષ્ણએ કહ્યું કે બસ હવે ચાલો, પણ ભીમ છાનો મનનો મુગટ લઈ આવ્યો. અને જ્યારે બહુ પગે લાગ્યું જરાસંધ, મારા પિતાજીનો પ્રિય છે, મને આપતા જાઓ, મને આપતા જાઓ, ત્યારે કાંઈ પણ બોલ્યા વિના ભીમ એને પાટું મારીને મુગટ લઈ આવ્યો. કૃષ્ણને ખબર પડી, કહ્યું કે ભીમ, મેં તમને કાંઈ પણ લઈ આવવાની મનાઈ કરી હતી, હવે ભલે લઈ આવ્યા, આ એક તિજોરીમાં મૂકી દો, એક પટારા મૂકી દો. એટલે બંધ કરીને મૂક્યો હતો. એ વર્ષો પછી એ મુગુટ કાઢ્યો ને સોનાનો, એમાં કલી આવીને બેસી ગયા ને એ મુગુટ પરીક્ષિતે પહેર્યો. એકદા ધનુરુદ્યમ્ય વિચરણ મૃગયામ વને, અને આવી રીતે વિચરણ કરતા કરતા એ મૃગલાઓ મારવા માટે, કારણ કે મૃગલાઓ રોજડાઓ ખેતીના પાકને નુકસાન કરે, એટલે દૂર સુધી મૃગલાઓને પહોંચાડવા માટે દૂર ગયા અને એક આશ્રમમાં પહોંચ્યા. આશ્રમમાં પહોંચ્યા, એ ઋષિનો આશ્રમ હતો શમિક નામના ઋષિનો આશ્રમ. શમિક ધ્યાનસ્થ બેઠા હતા ને, શમિક ધ્યાનસ્થ બેઠા હતા ને, એ શમિક ઋષિને એમ થયું કે પાણી આપો, કોઈ પાણી આપો, પણ પરીક્ષિતનો અવાજ કઈ સાંભળ્યો નહીં. ધ્યાનમાં બેઠેલા કહ્યું કે આ ઋષિને હું રાજા છું ને મને માન ન આપ્યું. એટલે એમ થયું કે આનું ખોટું આ તપ કરવાનું વિચારે ને, હાલની એને ચમત્કાર બતાવું. હાથમાં લીધું બાણ અને તીર લઈને એને વિચાર્યું કે કાનની બાજુમાંથી તીર કાઢું ને હમણાં ઊભો થઈ જાય, ખોટા તૂત કરે ને આ સાધુડો. એટલે જેવું લીધું ને ત્યાં તો એનો એક રક્ષક હતો, સરપ ખેતરપાળ હોય ને એ આશ્રમનો રક્ષક હતો. દરેક સંતોના આશ્રમમાં જોજો, કાંઈક ને કંઈક રક્ષક હશે, ક્યાંક કૂતરું હશે, ક્યાંક બિલાડું હશે, કંઈક ને કંઈક પાડ્યું જ હશે. કાલે પૂજ્ય ધનસુખનાથ બાપુ આવ્યા હતા ને, મને કાલે વાત યાદ આવી હતી, પણ કાલે મારે મહાત્મ્ય કહેવું હતું. એનો આશ્રમ ઠવીમાં છે, જ્યાં નેમિનાથ બાપુ પહેલા રહેતા, પૂજ્ય અર્જુનનાથ બાપુના ગુરુ છે. અને નેમિનાથ બાપા એક કૂતરી પાડી હતી, એનું નામ હતું રીટા. અને રીટા જ્યારે પણ કોઈ આશ્રમમાં આવે ને, એટલે કે રીટા એટલે કૂતરી, કોઈને જવા ન દે રોટલા ખાધા વિના, કૂતરી અહીં સુધી ચોટી જાય. કોઈ કૂતરી કોઈને રોટલા ખાધા વિના જવા જ ન દે, બધાને જમાડીને મોકલીને. એક દિવસ એવું થયું કે આ કૂતરી આખા ગામનું જમણવાર ને ત્યાં દૂધપાક બનાવ્યો હતો, અને દૂધપાકમાં મોઢું મારી લીધું. બધાએ સમાચારે, બાપુ તમે કૂતરી તો પાડી, પણ કૂતરી આખા ગામનો દૂધપાકનો કાર્યક્રમ હતો, એને મોઢું મારી લીધું, હવે આપણો દૂધપાક ફેલ, હવે બીજું કંઈક નિર્માણ કરવું પડશે. અને બાપુએ રીટાને બોલાવીને કહ્યું કે તું રીટા તારી જાત ઉપર જઈને ઊભી હો, છેલ્લે તે મોઢું તો મારી જ લીધું ને. અને એવું કીધું ને, રીટા આના કરતા તો તું મરી ગઈ હોત તો સારું હતું. અને આ કૂતરીએ શબ્દ સાંભળ્યા ને, કૂતરીએ એ જ ક્ષણે પ્રાણ છોડી દીધો, એ જ ક્ષણે રીટાએ. અને પછી ગામના લોકો એ દૂધનો ટોપ પધરાવા ગયા ને, એટલે દૂધનો ટોપ પધરાવ્યો ને, ત્યાં છેલ્લે એ ટોપમાં નીચેથી મોટું બધું કીડો નીકળ્યો, જનાવર નીકળ્યું, એની અંદર પડેલું હતું. આ વાસ્તવિકમાં બોઈટું તું ને, એ બધાને બચાવવા માટે એ ઝેરી દૂધ કોઈ પી ન જાય ને, એટલે એના માટે બોટી ગયા હતા. સાહેબ સંતો ભેગા કૂતરા રહીને કૂતરા જ્ઞાની થઈ જાય તો આ છિદ્રા ગામની ક્યાં વાત છે, જ્યાં એક આવો અવધૂત રહી છે. રીટા જેવી રીટા કૂતરી જ્ઞાની થઈ જાય. આજે પણ ઋષિકેશમાં આશ્રમ છે. ઋષિકેશમાં પરમાર્થ નિકેતન પાસે કાળી કમળી વાળા સાધુનો આશ્રમ છે ને, ત્યાં એ આશ્રમની નજીકમાં કૂતરી આજે પણ 11 રે અને 11 ના દિવસે ગંગા સ્નાન કરે છે. આજે પણ વિચારો, કૂતરા સંતો ભેગા રહી તો સુધરી જાય, તો મનુષ્યોની તો ક્યાં વાત છે. એટલે તો કોઈ કહ્યું છે, સંતન કે સંગ લાગ રે તેરી અચ્છી બનેગી, સંગ લાગ રે તેરી અચ્છી બનેગી, અચ્છી બનેગી તેરી કિસ્મત જગેગી, અચ્છી બનેગી તેરી કિસ્મત જગેગી, અચ્છી બનેગી તેરી બિગડી બનેગી, અચ્છી બનેગી તેરી બિગડી બનેગી. હોય તેરા મેરા ભાઈ રે અચ્છી બનેગી, હોય તેરા બેડા પાર રે તેરી અચ્છી બનેગી, સંતન કે સંગ લાગ રે તેરી અચ્છી બનેગી, સંતન કે સંગ
સંતોન ના આશ્રમ માં કઈક ને કઈક હશે, એટલે આ સંત ના આશ્રમ માં શમી ઋષિ ના આશ્રમ માં એક સર્પ હતો, ક્ષેત્રપાલ હતો. એને એમ થશે મારા માલિક ને મારી નાખે, એટલે સર્પ પૂછડો અને તીર માર્યું એટલે સર્પ માં લાગી ગયો અને આ સર્પ નીચે પડી અને મરી ગયો. પછી પરીક્ષિતે વિચાર્યું હાલની આ મરેલો સર્પ જ પધરાવ, એટલે પછી એ મરેલો. બાકી ઋષિ ના આશ્રમ તો ચોખ્ખા હોય, ત્યાં કઈ મરેલા સર્પ નો પડ્યા હોય. આ સર્પ મરી ગયો ને પછી મરેલો સર્પ જ ઋષિના ગળામાં જેવો નાખ્યો ને, પણ ઋષિ તો ધ્યાન અવસ્થામાં હતા, કોઈ અસર ન થઈ. પછી ત્યાંથી નીકળી ગયા પરીક્ષિત અને પોતાના રાજમહેલમાં જઈને જેવો જ મુકુટ ઉતાર્યો ને, ત્યાં અફસોસ થયો કે ઓહો હો, એક મેં ઋષિની મર્યાદા તોડી છે. ને આ તરફ જે બાળકો ઋષિકુમારો ભણતા હતા ને, એને દોડી અને સમાચાર આપ્યા, આ શમિક ઋષિનો પુત્ર એટલે શૃંગી, અને શૃંગી વિહરન બાળકો અર્ભકે, બાળકો સાથે રમતો હતો ને, એટલે શૃંગી એને જઈને કહ્યું, તારા પિતાના ગળામાં આપણો જે ક્ષેત્રપાલ છે ને, આપણો જે સર્પને મારીને પરીક્ષિત નામના રાજાએ એના ગળામાં સર્પ નાખ્યો છે અને દીકરાથી રહેવાનું નહીં. એને કીધું મર્યાદા તોડી છે રાજા થઈને. અરે રાજા હોય તો ભલે એનો હોય, રાજા પાસે જે છે એ મારી પાસે પણ છે, જેટલું રાજા પાસે છે એટલું જ મારા પાસે. એટલે તો કોઈ છાત્રે કહ્યું રાજાને, તબ છત્ર બલમ મમ છાત્ર બલમ, તબ છાત્ર બલમ મમ છાત્ર બલમ, તબ કોષ બલમ મમ કોષ બલમ, વદ કે રૂપતે નવ કાતે. એ રાજા, તારી પાસે છત્ર છે ને, તો મારી પાસે છાત્ર બળ છે, તારી પાસે શસ્ત્ર બળ છે, મારી પાસે શાસ્ત્ર બળ છે, તારી પાસે કોષ એટલે પૈસાનું બળ છે, મારી પાસે શબ્દ કોષનું બળ છે, વદ કે બોલ રૂપ એટલે રાજા, તવ કા દીક્ષા તારી પાસે છે, મારી પાસે છે. કૌશિકી નદીમાં બ્રાહ્મણનો બાળક ઉતરો, હાથમાં જલ લીધું, આચમન કરીને કહ્યું, ઇતિ લંઘિત મર્યાદા તક્ષક સમે, કહ્યું કે હે રાજા, તે તારી મર્યાદા તોડી છે, હું તને શ્રાપ આપું છું, આજથી સાતમા દિવસે તને તક્ષક નાક કરડશે. વાઘ વજ્ર, વાણી રૂપી વજ્ર છૂટ્યું અને આ સમયે પિતાજી પાસે આવીને ખૂબ રેડ્યા છે શૃંગી. શમિકની સમાધિ ખુલી અને શમિકે કહ્યું, કેમ દીકરા રડે છે? પિતાજી તમારા ગળામાં પરીક્ષિતે અપમાન કરી અને તમારા ગળામાં સર્પ નાખ્યો, પણ જોજો સંત કોને કહેવાય, શમિક બોલ્યા છે. મલપીયસી દ્રોહ ઉરુદ્રુમો ધૃતઃ, કે દીકરા ચીબડાના ચોરને ફાંસીની સજા, એવડો નાનો ગુનો કર્યો. સંતો હોય ને હંમેશા, તમારે તો બહુ ઊંચા હૃદયનું, તમે ભૂદેવ છો જેને તેને શ્રાપ, તમારી શક્તિ શ્રાપ આપવા માટે નથી, આ ચીબડાના ચોરને ફાંસીની સજા તમે આપીને એવો ગુનો કર્યો છે. જાઓ ઋષિકુમારો, સમાચાર આપો પરીક્ષિત ને, સાવધાન થઈ જાય કે સાતમા દિવસે એને તક્ષક કરડશે. અને આ તરફ જે સમયે ઋષિકુમારો ગયા ત્યારે અફસોસ કરતા હતા કે આનાથી તો હું મરી ગયો હોત તો સારું હતું, મેં કેટલો મોટો ગુનો કર્યો. અને એ સમયે સમાચાર આપ્યા કે પરીક્ષિત તમને સાતમા દિવસે તક્ષક કરડશે. પરીક્ષિત દુઃખી ન થયા, રાજી થયા કે મને મારો જે પણ કર્મ કર્યું એનું ફળ મળી ગયું, બધું છોડી દીધું, એક જ ઝટકામાં બધું છોડી અને ચાલતા થઈ ગયા. ખાલી એવું નહીં, હું અત્યારનો બનાવ છે ભાવનગરનું, 50 વર્ષ થયા, 50 વર્ષ પણ ન થયા. ભાવનગરના છાપામાં એક દિવસ આવ્યું કે મોતીલાલ નામનો વાણિયો હતો, બહુ અતિ વિદ્વાન મોતીલાલ નામનો વાણિયો. અને આ મોતીલાલ નામનો વાણિયો એ સમયમાં 50 વર્ષ પહેલા BSc કરેલો હતો, સાયન્સનો સ્નાતક, અને એ મોટો વેપારી પણ ખરો, રેલવેમાં સારામાં સારી પોસ્ટ. વેપારી કે આ ધંધોય કરે નોકરી કરે, એટલે બધા વેપારીઓએ ભેગા થઈને છાપામાં આપી દીધું કે મોતીલાલ વાણિયો કાલ સંન્યાસ લેશે. અને મોતીલાલ વાણિયે સવારમાં છાપું ખોલ્યું ને ત્યાં લખેલું હતું કે મોતીલાલ વાણિયો સંન્યાસ લેશે, અને એને એ સમયની